शहर में कोरोना संक्रमण वधता हवे खानगी हॉस्पिटल में ऑक्सिजन ने अछत वर्ताता दर्दीओ अने तेमना संबंधीओ में मुश्किली नो वधारो थयो छे। खानगी हॉस्पिटल संचालकों में मिशन हॉस्पिटले ऑक्सिजन ने अछत होवानी वात करीने दर्दीओ ने अन्य हॉस्पिटल में खसेड़वा माटे सूचन करायु छे। बीजी तरफ कलेक्टरे कह्युं हतुं के महाराष्ट्रनी लिंडे कंपनीए ऑक्सिजनो पुरवठो घटाड़ी दीधो छे। हाल रिलायंसनो ऑक्सिजन मळी रह्यो छे। स्थिति खूब ज कटोकट छे। तंत्र द्वारा अन्य व्यवस्था करवामां पण आवी रही छे। बीजी तरफ खानगी हॉस्पिटलनी कफोड़ी स्थितिने लईने जिल्ला कलेक्टरने इंडियन मेडिकल एसोसिएशन द्वारा 12 कलाक ज ऑक्सिजन चाले तेम होवानी रजूआत कराई हती। धारासभ्य हर्ष संघवीએ જણાવ્યું હતું કે સતત તમામ અધિકારીઓ અને ડોક્ટરો બેઠકો કરી રહ્યા છે, કેવી રીતે શહેરને ઓક્સિજનની અછતમાંથી બહાર લાવવા તેના પ્રયાસો પણ હાલ કરાઈ રહ્યા છે। મહારાષ્ટ્રમાંથી મળતો ઓક્સિજન હાલ ગુજરાતને મળી રહ્યો નથી, તેના કારણે મુશ્કેલી સર્જાય છે। અમે તમામ ડોક્ટર એસોસિએશનો સાથે જિલ્લા કલેક્ટર અને તમામ અધિકારીઓ સાથે બેઠક કરીને અમે કોઈ વિકલ્પ શોધવા માટે પ્રયાસ પણ કરી રહ્યા છીએ। ઓક્સિજનની શહેરમાં અછત ઊભી થઈ છે, અમે સૌ કોઈ સ્વીકારી રહ્યા છીએ। હવે આ સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું તેને લઈને અમે તમામ પ્રયાસો પણ શરૂ કરી દીધા છે। जी आपणे सौ जाणीए छीए के छेल्ला अनेक दिवसोथी सूरत शहर में कोरोनाना दर्दीओनी संख्या वधती जाय छे अने आ वधती संख्याना हिसाबे क्यांक ने क्यांक ऑक्सिजननी जे मात्रा छे एनो उपयोग खूब मोटा पाये वधी रह्यो छे। हमणां हुं एक रिपोर्ट वाँचतो तो ए रिपोर्ट प्रमाणे सूरत जेटलो ऑक्सिजन पहला उपयोग करतो हतो एना करता 25 गणो वधारे ऑक्सिजन हालना दिवसोनी अंदर उपयोग करी रह्यो छे। ऑक्सिजननुं जे प्रोडक्शन छे एनी लिमिटेशन होय छे अने आ लिमिटेड ऑक्सिजनना प्रोडक्शन हिसाब से क्या ने क्या काले लिंडे करीने कंपनी जे सूरतनी मेजर चार हॉस्पिटल महावीर हॉस्पिटल विनस हॉस्पिटल मेटास एटले एडवेंटिस्ट अने किरण हॉस्पिटल आ चार हॉस्पिटल अंदर ए लिंडे कंपनी द्वारा ऑक्सिजन सप्लाय थतो हतो। काले अचानक थी कंपनी द्वारा कहेवामां आव्युं कि अमे संपूर्ण ऑक्सिजन तमने जे आपता हता एटलो आपी नहीं शकीए अने अमारी क्वॉंटिटी अमे ओछी करीने तमने ऑक्सिजन आपशो અને અમારે મહારાષ્ટ્રમાં આ ઓક્સિજન સપ્લાય કરવાનું છે। તેના કારણે ક્યાંક ને ક્યાંક એ ચાર પ્રાઇવેટ હોસ્પિટલની અંદર તકલીફ હતી। એ તકલીફના હિસાબે રાત્રે 3 વાગ્યા તક બી આ બેઠક ચાલી એનો રસ્તો નીકાળવાનો પ્રયત્ન થયો છે। આજે બી સવારથી કલેક્ટર જોડે મેરેથોન બેઠક આના માટે લાઇનસર ચાલતી ગઈ અને એનો રસ્તો કઈ રીતે નીકળે એ માટેની ચર્ચા થઈ છે। રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિકપણે આર્સેનલ મિત્તલ કંપનીને સૂચના આપીને ત્યાં ગેસ બેઝ જે ઓક્સિજન પ્લાન્ટ છે એના ઉપર તાત્કાલિક ધોરણે 250 બેડની હોસ્પિટલ બનાવવાનું કામગીરી ચાલુ કરવામાં આવ્યું છે। એ હોસ્પિટલને 1000 બેડ તક લઈ જવાનો પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। આવનારા 24 થી 36 કલાકમાં ત્યાં 250 બેડ સંપૂર્ણ ઓક્સિજન જોડે ઉપલબ્ધ હશે અને આ હોસ્પિટલોમાં જે આ ઓક્સિજન સપ્લાયનો પ્રોબ્લેમ છે ત્યાંથી લોકોના જીવ બચાવવા માટે તાત્કાલિકપણે એને ટ્રાન્સફર કરીને બી લોકોને કોઈ બી પ્રકારની તકલીફ નહીં પડે એ માટેનો પ્રયત્ન કરવામાં જરૂરથી આવે છે। હું ડૉક્ટર નિર્મલ ચોરડિયા કોરોના એક્શન કમિટી IMA ચેરમેન છું। અમે અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરીને આવ્યા છીએ કે સુરત શહેરમાં ઓક્સિજનની પરિસ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ છે। પ્રાઇવેટ હોસ્પિટલોમાં લગભગ 4000 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જે ઓક્સિજન અથવા વેન્ટિલેટર પર છે। હોસ્પિટલનો ઓક્સિજનનો સપ્લાય લગભગ 6 કલાકથી 12 કલાક ચાલે એટલો જ છે। ખાલી 2 કે 3 હોસ્પિટલ છે જેમાં 24 કલાકની વ્યવસ્થા છે। જો સમયસર ઓક્સિજન પૂરો પાડવામાં નહીં આવશે તો દર્દીઓને જાન ગુમાવવાનો પણ વારો આવી શકે છે અને એને કારણે જે દર્દીના સગાઓમાં જે આક્રોશ ઊભો થશે એને કારણે લો એન્ડ ઓર્ડરની ગંભીર પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। તો અત્યારે અમે ચીફ મિનિસ્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે મહેરબાની કરીને સુરત શહેરને બચાવવા માટે ઓક્સિજનની વ્યવસ્થા 6 થી 8 કલાક કે 10 કલાકમાં તાત્કાલિક ધોરણે કરવામાં આવે, નહીં તો પરિસ્થિતિ બહુ ગંભીર થવાની છે।